ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર. હવે પીએમ નરેન્દ્ર મોદી પણ નિવૃત્ત. ભાજપમાં થયા આંતરિક ડખા. નવા પીએમ બનશે અમિત શાહ. ચૂંટણી પંચની કડક કાર્યવાહી અને ભાજપના ઉમેદવાર પર પ્રતિબંધ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રોપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. યુપીના બસ્તીમાં પીએમ મોદી એક જાહેર સભામાં કહ્યું, આ દેશમાં ઘણા લોકો છે કે જેમને તેના પુત્રનો જન્મદિવસ યાદ નથી, તેમના લગ્નની તારીખ પણ યાદ નથી, પરંતુ આ દેશના દરેક બાળકને ખબર છે 22મી જાન્યુઆરી. 2024માં 22મી જાન્યુઆરી હું બોલું છું અને દેશ બોલી પડે છે, જય શ્રી રામ. આ ઐતિહાસિક દિવસે મેં કહ્યું કે રામની રાષ્ટ્ર અને વારસાથી વિકાસ, આધ્યાત્મિકતાથી આધુનિકતા, આજે દેશ આ મંત્ર પર ખૂબ જ આગળ વધી રહ્યો છે. હવે ચૂંટણી પંચની કાર્યવાહી અને ભાજપના ઉમેદવાર પર મૂક્યો પ્રતિબંધ. ચૂંટણી પંચે કલકત્તા હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ અને તમકુલ સીટ પરના ભાજપના ઉમેદવાર અભિજીત ગંગોપાધ્યાય વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈસીએ ગંગોપાધ્યાય પર 24 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કમિશને તેની ટિપ્પણીઓની નિંદા કરતા કહ્યું કે તેઓ નિમ્ન સ્તરના વ્યક્તિગત હુમલા અને મહિલાઓનું સીધું અપમાન છે. ટીએમસીએ અભિજીત વિશે ફરિયાદ કરી હતી કે સીએમ મમતા બેનર્જી પર વાંધાજનક ટિપ્પણી કરી રહ્યા છે. એટલું જ નહીં મિત્રો, ચૂંટણી પંચે ધાર્મિક આધાર પર અને સુરક્ષા દળોના નામે મતદારોને રીઝવવા માટે વાંધો વ્યક્ત કર્યો છે. ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસ બંનેને સલાહ આપી છે અને કહ્યું કે કોંગ્રેસને સુરક્ષા દળોનું રાજનીતિકરણ ન કરવા જણાવ્યું. સુરક્ષા દળોની સામાજિક આર્થિક વિવિધતા વિશે પણ ટિપ્પણી ન કરવી જોઈએ. ભાજપને ધાર્મિક આધાર પર પ્રચાર ન કરવાની સલાહ આપવામાં આવી છે. અગ્નિવીર ભરતીને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર ચૂંટણી પંચે આ સલાહ આપી છે. મહત્વના સમાચાર અને ગુજરાતના ભાજપમાં આંતરિક ડખા. લોકસભાની ચૂંટણી બાદ ભાજપનો આંતરિક ડખો હજુ શાંત થયો નથી. ત્યાં ભાજપના ધારાસભ્યો પત્ર લખીને સરકારી સિસ્ટમ સામે સવાલ ઉઠાવી રહ્યા છે, જેના કારણે પ્રદેશનું મોવડી મંડળ ખૂબ જ નારાજ થયું છે. તેણે ધારાસભ્યોને સૂચના આપી છે કે સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તે રીતે રજૂઆત કરો. કુમાર કાનાણી, સંજયસિંહ મહિડા અને કરશન સોલંકી પત્ર લખીને સરકારી તંત્ર સામે હવે બાયો ચડાવી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે ભાજપે ભોજપુરી સુપરસ્ટાર પવનસિંહને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તેઓ કરાકટ લોકસભા બેઠક પરથી એનડીએના ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાલ સામે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પવનસિંહ વિરુદ્ધ અનુશાસનતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામેલ થવા બદલ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના આદેશ પર તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. હવે પીએમ મોદી નિવૃત્ત અને અમિત શાહ બનશે નવા પીએમ. આપે અમિત શાહના નિવૃત્તિ અંગેના નિવેદન પરનો વળતો પ્રહાર કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે 77 વર્ષના નવીન પટનાયકે હવે નિવૃત્ત થવું જોઈએ. મોદીએ એવો નિયમ બનાવેલ છે કે બીજેપીના નેતાઓ 75 વર્ષના થતાં નિવૃત્ત થઈ જશે. આપે કહ્યું, ગૃહમંત્રી આ સંદેશ નવીનને નહીં પરંતુ મોદીને આપી રહ્યા છે. આવતા વર્ષે મોદી 75 વર્ષના થશે. નિવેદનની એ વાતની પુષ્ટિ થાય છે કે શાહે તેમને ટૂંક સમયમાં નિવૃત્ત કરી પીએમ બનવાની તૈયારી કરી છે. મોટા સમાચાર, પીએમ મોદીની નિવૃત્તિ જરૂરી. રાહુલ ગાંધીએ જનસભા સમયે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું, તમે નરેન્દ્ર મોદીને જે બોલાવવા માંગો છો તે મને કહો, હું તેમને તેમના ભાષણમાં તે બોલાવીશ. તેમની જીભ પર માત્ર એક જ શબ્દ વધુ આવવાનો બાકી છે અને એ છે બેરોજગારી. યુવાનોને રોજગારી ન મળે તે માટે મોદીએ હવે નિવૃત્ત જરૂરી છે.